वेलकम बैक स्टूडेंट स्टूडेंट आजना आपणा विडियो लेक्चर ने अंदर स्वाध्याय 6.5 ना 9 થી આગળના અમુક દાખલાઓની ચર્ચા આપણે કરવાના છીએ બરાબર જો દાખલો 9 નું બહુ સિમ્પલ છે એની અંદર એક વિધેય આપેલું છે f(x) sin x + cos x અને આની મહત્તમ કિંમત શોધવાની છે તો મહત્તમ કિંમત શોધવા માટેના આપણે ઘણા બધા દાખલા જોઈ ચૂક્યા છીએ બરાબર છે તો સૌપ્રથમ તો શું કરીશું આપણે એક બિંદુ શોધીશું અને એ બિંદુ શોધવા માટે સૌપ્રથમ વિધેય અને વિધેયનું વિકલન કરીશું તો લખી દઈએ કે અહીં આપેલ વિધેય કયું વિધેય આપેલું છે fx is equal to sin x + cos x આપેલું વિધેય છે બરાબર તો સૌપ્રથમ તેનું વિકલન કરશું જો હવે આની અંદર વધારે ટાઈમ લેતા નથી તો સૌપ્રથમ આનું વિકલન કરશું એટલે થઈ જશે f'x sin નું વિકલન થઈ જશે cos x અને cos નું વિકલન થઈ જશે -sin x ચલો x શોધવા માટે f'x = 0 લઈ લઈએ તો f'x is equal to 0 અને આ કિંમત આપેલી છે cos x -sin x = 0 sin ને જમણી બાજુ જવા દઈએ તો અહીંયા થઈ જશે cos x = sin x અને આ cos ને છેદમાં જવા દો તો આપણને મળશે sin x એના છેદમાં cos x અને બરાબર મળશે 1 અને sin ના છેદમાં cos એટલે એ થઈ જશે tan x અને tan x = 1 તો તમને ખબર છે કે tan x = tan pi / 4 થશે અને x = તમને મળશે આન્સર pi / 4 ઓકે ચલો મહત્તમ કિંમત શોધવી છે તો સૌપ્રથમ તમારે બતાવવું પડશે કે ભાઈ આ પોઈન્ટ ઓફ મેક્સિમા એટલે કે આ પોઈન્ટ આગળ આ બિંદુ આગળ તમને કિંમત મેક્સિમમ મળે છે કે નહીં મહત્તમ મળે છે કે નહીં એ ચેક કરવા માટે આપણે શું કરીએ સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ એટલે કે દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરીશું ઓકે તો અહીંયા આપણે લખશું કે ભાઈ આપણી પાસે જે ફંક્શન હતું ફર્સ્ટ ડેરિવેટિવ નું ઇક્વેશન નંબર 1 તો સમીકરણ 1 નું x ની સાપેક્ષ વિકલન કરતા જો વિકલન કરશું તો આપણે પહેલા તો શું લખીએ ફંક્શન લખીએ વિધેય લખી દઈએ છીએ કે cos x -sin x બરાબર ને હવે ડબલ ડેરિવેટિવ કરશું એટલે કે f નું શું થઈ જશે f ડબલ ડેશ x અને આના બરાબર થશે cos નું વિકલન શું થશે -sin x અને sin નું વિકલન થઈ જશે cos x તો તમે જુઓ f ડબલ ડેશ x બરાબર તમને મળે છે -sin x + cos x ચલો હવે આ બિંદુ આગળ શોધવું છે ને કે કેવું રિએક્શન આપે છે તો શોધો f ડબલ ડેશ pi / 4 is equal to શું થશે માઇનસ ઓફ sin pi / 4 + cos pi / 4 બરાબર ને ચલો તો આ થશે f ડબલ ડેશ pi / 4 is equal to માઇનસ sin pi / 4 એટલે 1 / √2 cos pi / 4 એટલે 1 / √2 અને આનો જે પણ આન્સર આવશે આગળ માઇનસ છે એનો મતલબ કે આ લેસ ધેન 0 થશે તો સીધી વાત થઈ ગઈ કે f ડબલ ડેશ pi / 4 એ પણ શું થશે લેસ ધેન 0 અને f ડબલ ડેશ લેસ ધેન 0 મળે તો એનો મતલબ એવો થશે કે x બરાબર જે pi / 4 છે એ શું બનાવશે મહત્તમ કિંમત આ વિધેય માટે ઓકે તો આપણે લખશું કે x બરાબર pi / 4 આગળ વિધેયનું મૂલ્ય શું મળે છે મહત્તમ અથવા તો વિધેય મૂલ્ય શું ધરાવે છે મહત્તમ ધરાવે છે ઓકે તો હવે આપણે મહત્તમ મૂલ્ય શોધી લઈએ તેથી મહત્તમ મૂલ્ય અથવા તો આપેલા વિધેયનું મહત્તમ મૂલ્ય આપેલ વિધેયનું મહત્તમ મૂલ્ય x બરાબર ક્યાં આગળ આપણે π/4 આગળ બરાબર ને આ 9 જેવા લાગે છે પણ 4 છે તો ચલો આપણી પાસે વિધેય શું છે f(x) બરાબર છે sin x + cos x sin x વત્તા cos x લખો અને અહીંયા ચેક કરો f(π/4) આગળ તો આ મળશે તમને sin π/4 + cos π/4 તો આનો આન્સર મળશે 1/√2 + 1/√2 અને આનો આન્સર મળશે 2/√2 એટલે આ થઈ જશે √2 તો તમને f(π/4) એનો આન્સર કેટલો મળે છે √2 હવે ગયો ખ્યાલ ઓકે દાખલો બહુ સિમ્પલ હતો સેમ ટુ સેમ હતો જ્યારે આપણે પહેલા મહત્તમ અને ન્યૂનતમ કિંમતો
શોધતા હતા તેવો જ છે બરાબર ચલો આગળનો દાખલો જુઓ દાખલા નંબર 10 જુઓ 10 ની અંદર જુઓ એક વિધેય આપેલું છે fx = 2x³ - 24x + 107 એન્ડ x બિલોંગ્સ ટુ 1 2 3 ઓકે મતલબ 1 થી 3 સુધીનું છે માટે f નું મહત્તમ મૂલ્ય શોધો અને બીજો એક પણ પ્રશ્ન પૂછ્યો છે કે આ જ વિધેય મતલબ વિધેય આ જ હોવું જોઈએ અને ત્યારે ખાલી આપણે ઇન્ટરવલ ચેન્જ કરવાનો છે બરાબર જે અંતરાલ આપેલો છે એ કયો લેવાનો છે -1 થી 3 ત્યારે પણ આપણે શું કરવાનું છે કે f નું મહત્તમ મૂલ્ય કાઢો શોધવાનું છે બરાબર છે દાખલો બહુ સિમ્પલ છે પણ અહીંયા એક થોડોક અલગ પડે છે હું તમને હમણાં કહીશ બરાબર કે ક્યાં અલગ પડે છે અંતરાલની અંદર ચલો સોલ્યુશન કરીએ આપણે દાખલો થોડોક મોટો થઈ જશે બરાબર તો સૌપ્રથમ આપણે જેમ કામ કરતા હતા એ જ રીતે ચાલતા જઈએ કે અહીં આપેલ વિધેય અહીં આપેલ વિધેય ક્યું આપેલ વિધેય છે fx બરાબર 2x³ - 24x + 107 ઓકે ફર્સ્ટ ડેરિવેટિવ કાઢી દઈએ આનો તો f'x બરાબર અહીંયા થઈ જશે 3 2 6x² - 24 કે x નું 1 થઈ જશે અને 107 નું 0 થઈ જશે તો x ની કિંમત કાઢવા માટે આપણે f'x બરાબર 0 લઈ લઈએ તો અહીંયા મળશે આપણને 6x² - 24 બરાબર 0 કોમન અહીંયાથી નીકળશે 6 કોમન નીકળી જશે તો કૌંસમાં આવશે x² - 4 બરાબર 0 તો આ 6 ને પેલી બાજુ જમણી બાજુ જવા દો તો એ 0 થઈ જશે તો અહીંયા આપણને x² - 4 is equal to 0 તો આ થશે x² બરાબર 4 અને x ની કિંમત મળશે +4 - 2 શું મળે છે પ્લસ અને માઇનસ બંને 2 મળે છે ચલો હવે આપણી પાસે અંતરાલ શું છે આ અંતરાલ છે ઓકે એટલે આપણને જો x બરાબર કિંમત કેટલી મળે છે +2 મળે છે અને -2 મળે છે પરંતુ આપણી પાસે અંતરાલ શું છે x બિલોંગ્સ ટુ 1 થી 3 1 થી 3 ઓકે એનો મતલબ કે જો 1 થી 3 1 થી લઈને 3 સુધીનો હોય આપણી પાસે અંતરાલ તો આની અંદર શું આવે વચ્ચે 2 આવી શકે બરાબર પણ -2 એ ક્યાં હશે તો કે આમાં ક્યાંક હશે બરાબર અને એ અંતરાલની અંદર આવતો નથી એ બહાર ક્યાંક આવે છે તો એનો મતલબ કે -2 x બરાબર -2 લેવો આપણા માટે શક્ય નથી ઓકે તેથી x બરાબર -2 એ અંતરાલમાં નથી અંતરાલમાં નથી ઓકે એટલે આપણે x ને આપણે x બરાબર -2 માટે આપણે ચેક કરીશું નહીં ઓકે અથવા તો આપણે આને આમ પણ લખી શકીએ આ પણ કારણ એક લખી શકો બીજું પણ કારણ લખી શકો તેથી -2 ડઝ નોટ બિલોંગ્સ ટુ 1 છે 1 થી લઈને 3 આ પણ લખી શકો તમે ઓકે આ મેથેમેટિકલી આ પણ સારું રહે કારણ બે પણ લખી શકો તમે આ શાબ્દિક થાય અને આ મેથેમેટિકલી થાય તો ચલો હવે આપણી પાસે x ની કિંમત કેટલી રહેશે આ 2 1 અને 3 ઓકે તો ચલો આપણે x બરાબર આપણે શું શોધી લઈએ x બરાબર 1 માટે હે ને x બરાબર 1 માટે ચલો વિધેય શું આપેલું છે આપણને fx બરાબર 2x³ - 24x + 107 ચલો f ની જગ્યાએ શું રાખી દેશું આપણે 1 તો અહીંયા આવી જશે 1³ - 241 + 107 તો અહીંયા આવશે f ઓફ 1 is equal to 2 - 24 + 107 ઓકે તો આ થશે 109 માંથી 109 માંથી 24 માઇનસ કરશો તો આન્સર આવશે 9 માંથી 4 જશે તો 5 વધશે અને 10 માંથી 8 વધશે એટલે 85 મળશે f ઓફ 1 ની કિંમત ઓકે ચલો હવે આપણે શોધી લઈએ x બરાબર 2 માટે ચલો તો x બરાબર 2 માટે આ જે ફંક્શન છે એની અંદર કિંમત મૂકો તો f ઓફ 2 થઈ જશે અને f ઓફ 2 is equal to 2 ઇન્ટુ 2 ક્યુબ માઇનસ 24 x ની જગ્યાએ આવશે 2 પ્લસ 107 ઓકે ચલો તો 2 ક્યુબ એટલે શું થશે 4 2 2 4 2 8 આ 8 2 16 થઈ જશે માઇનસ 24 2 48 થઈ જશે અને આ થશે 107 તો ચલો 48 માંથી 16 જશે એટલે 16 3 48 16 2 32 વધશે કેટલા વધશે માઇનસ 32 વધશે પ્લસ 107
चलो तो शू करीशुं आपणे, 7માંથી 2 જશે એટલે 5 વધશે, અને 10માંથી 3 વધશે એટલે 7, 75 વધશે એફ ઓફ 2 ની કિંમત. ઓકે, હવે આપણે કોની કિંમત શોધવાની છે? x બરાબર 3 ની કિંમત. તો x બરાબર 3 માટે ચલો કયો ફંક્શન આપણું ક્યાં છે? અહીંયા છે, જુઓ એફ ઓફ 3 થઈ જશે. એફ ઓફ 3 બરાબર શું થશે? 2 ઇન્ટુ 3 ક્યુબ માઇનસ 24 ઇન્ટુ 3 પ્લસ 107. ચલો અહીંયા શું આવશે? 3 તેરી 9, 9 તેરી 27, અને 27 દુ થશે 54, માઇનસ 24 દુ 48, અને 48 તેરી 24 તેરી કેટલા થશે? 72 થશે ને, 24 તેરી કેટલા થશે? 72 પ્લસ 107. તો ચલો અહીંયા આન્સર આવશે આપણો, જુઓ 107 અને 54 કેટલા થશે? 11માં 1 વધી 1 એટલે 6, અને 161 માઇનસ 72, તો અહીંયા આવશે આન્સર 9. 15માંથી 7 જશે કેટલા આવશે? 8. ઓકે, એફ ઓફ 3 ખ્યાલ આવી ગયો. તો અહીંયા મળે છે 89 કિંમત. ઓકે, તો આપણે શોધવાનું શું કીધું? એફ નું મહત્તમ મૂલ્ય. તો આ 3 બિંદુ માટે આપણને કેટલા બિંદુ મળે છે? એક તો 85 મળે છે, 75 મળે છે, અને 89 મળે છે. તો તમે જોતા જ તમને ખ્યાલ આવી જશે કે ભાઈ 89 જે છે એ આપણી મહત્તમ કિંમત થશે, બરાબર, આપેલા વિધેય માટે અને આપેલા અંતરાલ માટે. ઓકે, તો અહીં આપણે એમ કહેશું કે ભાઈ આપેલ વિધેયની મહત્તમ કિંમત અથવા તો મહત્તમ મૂલ્ય કેટલું થશે? 89, અને x બરાબર 3 આગળ મળે. ઓકે, તમે લખી શકો ઈઝી. ચલો આ વાત થઈ આ અંતરાલની. હવે આ અંતરાલ માટે વાત કરવાની છે, પણ વિધેય કયું લેવાનું છે? આનું આ જ લેવાનું છે. એનો મતલબ કે અહીંયા સુધી તો તમને સેમ ટુ સેમ મળશે, બરોબર, અહીંયા સુધી તમને સેમ ટુ સેમ મળશે. ઓકે, તો હવે આપણે શું કરવાનું રહેશે? તો કે હવે x બરાબર અથવા તો હવે આપણે x ઇઝ બિલોંગ્સ ટુ માઇનસ 1 થી માઇનસ 3 અંતરાલ માટે મહત્તમ કિંમત નક્કી કરવા માટે નક્કી કરવી છે. ઓકે ને, ચલો તો હવે આપણે x ની કિંમત તો કઈ મળેલી છે અહીંયા જુઓ, કારણ કે આ વિધેય તમે લેશો તો x ની કિંમત તો આ જ મળશે ને, 2 અને માઇનસ 2. અને તમને ખબર છે કે x ઇઝ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ 1 થી માઇનસ 3 છે, તો એનો સીધો મતલબ એવો થયો, તો પરંતુ સીધો મતલબ એવો થયો કે માઇનસ 2 સોરી પ્લસ 2 છે એ આ અંતરાલની અંદર આવશે નહીં. ઓકે, તો આપણી પાસે કેટલી કિંમત રહેશે? x બરાબર 2, x બરાબર સોરી x બરાબર માઇનસ 2, x બરાબર માઇનસ 1 અને માઇનસ 3. ખ્યાલ રહેશે, આપણી પાસે એટલી કિંમત રહેશે x ની. તો આ x માટે તમારે શોધી લેવાનું છે, તમારા માટે છોડું છું, બરાબર, સેમ ટુ સેમ આ જ પ્રોસેસ થી. ખ્યાલ આવી ગયો અહીંયા? તો એક વસ્તુ અહીંયા નવીનતા હતી કે જો અહીંયા આપણને x મળે છે, x ની કિંમત, એ x ની એક કિંમત આપણા અંતરાલની બહારની કિંમત મળે છે. તો હંમેશા યાદ રાખો કે અંતરાલની અંદર જ હોવો જોઈએ તમારો x. ખ્યાલ આવે છે? x તમારો હંમેશા કેવો હોવો જોઈએ? ક્લોઝ ઇન્ટરવલ આપેલો હોય તો ક્લોઝ ઇન્ટરવલની કિંમત અથવા તો એના વચ્ચેની કિંમત કોઈ હશે તો જ આપણે ચલાવીશું. બાકી જો બહારની કોઈ કિંમત મળશે આપણને તો એને આપણે અંતરાલની બહાર મૂકી દેશું, એટલે કે એને આપણે ધ્યાનમાં લેશું નહીં. ઓકે, એનું કારણ આવું આપી દેવાનું કે ભાઈ x બરાબર માઇનસ 2 એ અંતરાલમાં નથી, અથવા તો માઇનસ 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ 1 ટુ 3 ક્લોઝ ઇન્ટરવલ. ઓકે, તો આ રીતે આપણે દાખલા સોલ્વ કરીશું અને આના માટે તમારે ચેક કરી દેવાનું છે. ઓકે, ચલો આગળ જોઈએ. દાખલા નંબર 11 જુઓ. જો દાખલો 11 જોતા પહેલા હું તમને એક વાત કહી દઉં કે અગાઉના તમે પેપર જોશો ને તો લગભગ સ્વાધ્યાય 6.5માંથી મોસ્ટ ઓફ દર વખતે કોઈક ને કોઈક પ્રશ્ન નીકળે જ છે, અને એ પ્રશ્નમાંથી 11 જે દાખલો છે, દાખલા નંબર 11 અને 11 થી આગળના દાખલા છે એમાંથી 99% દાખલો આવે જ છે, બરાબર છે? તો આ તમારા માટે 100% એમપી દાખલા થશે હવેના જે પણ જોશો એ. ઓકે, હવેના દાખલા છે ને થોડા થોડા ડિફરન્ટ આવશે, એક એક પોઈન્ટ વાઇઝ, તો ત્યાં શું આવશે ડિફરન્ટ એ આપણે કોન્સેપ્ટ સાથે જોતા જશે, એટલે લગભગ તમને કાંઈ પણ વાંધો નહીં આવે, બરાબર છે? તો જુઓ દાખલા નંબર 11 ની અંદર જુઓ
કે એક વિધેય આપેલું છે અને આ વિધેયમાં શું છે x રેસ ટુ 4 માઈનસ 62 x સ્ક્વેર પ્લસ ax જો અહીંયા કોઈ કિંમત નથી આપેલી a આપેલો છે ax પ્લસ 9 અને x બિલોંગ્સ ટુ 0 થી 2 ની અંદર છે અને x બરાબર 1 આગળ તે મહત્તમ કિરણ કિંમત જો એ ધારણ કરે તો તેવું આપેલું છે બરોબર તો a ની કિંમત આપણે શોધવાની છે જુઓ x બરાબર જે 1 છે ને એની આગળ આ જે ફંક્શન છે એ મહત્તમ કિંમત ધારણ કરે છે એવું આપેલું જ છે હવે આનો મતલબ શું થાય તમે એક વાત સમજો જો આ એક વાત સમજી ગયા દાખલો તમને 100% આવડી ગયો બરોબર છે જો એક કામ કરીએ આપણે થોડું ઉદાહરણ લઈએ જો દાખલો આગળ નહોતો ને 2x³ માઈનસ 24x પ્લસ 107 હતું કેવું કહે હતું ને હા 107 આવું ફંક્શન હતું જો હું આનો એક ઉદાહરણ લઉં છું બરાબર છે અને થોડો કોન્સેપ્ટ તમને સમજાવું છું કે આનો મતલબ શું થાય x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે છે એનો મતલબ શું થાય જુઓ કે મેં અહીંયા તમને ખબર છે મેં કિંમત શોધેલી હતી આનું વિકલન કરેલું હતું f ડેશ x કાઢેલો હતો f ડેશ x બરાબર 6x² માઈનસ 24 કાઢેલો હતો અને x ની કિંમત આપણે શું શોધેલી હતી x બરાબર પ્લસ 4 માઈનસ 2 આગળના દાખલામાં જુઓ તો આનો મતલબ એવો થાય છે x બરાબર તમને પ્લસ 4 માઈનસ 2 મળે ને એનો મતલબ એવો થાય કે x ની કિંમત તમે પ્લસ 2 મૂકશો આની અંદર કે માઈનસ 2 મૂકશો આન્સર તમને 0 મળશે જુઓ f ઓફ માઈનસ 2 સોરી પ્લસ 2 બરાબર જુઓ 6 પ્લસ 2 નો વર્ગ માઈનસ 24 અહીંયા આવશે 2 નો વર્ગ એટલે 4 4 6 24 24 માઈનસ 24 0 આન્સર આવે એનો મતલબ કે f ડેશ 2 is equal to 0 ઓકે હવે તમે f ડેશ માઈનસ 2 ચેક કરો તો અહીંયા આવશે 6 માઈનસ 2 વર્ગ માઈનસ 24 તો આ આવશે 24 માઈનસ 24 માઈનસ 24 તો આન્સર આવશે 0 f ડેશ માઈનસ 2 is equal to 0 ખ્યાલ આવે છે હવે આપણે શું કરતા હતા કે ભાઈ x ની કિંમત આ મળે તો આપણે પોઈન્ટ ઓફ મેક્સિમા એટલે કે મહત્તમ બિંદુ અને ન્યૂનતમ બિંદુ પર ચેક કરતા હતા બરાબર ધારો કે તમને x ની x બરાબર b આગળ મહત્તમ કિંમત મળે છે મહત્તમ મૂલ્ય ધરાવે છે આપણું ફંક્શન ઓકે તો એનો મતલબ સીધો થયો ને કે ભાઈ x બરાબર જો મહત્તમ કિંમત ધરાવે તો f ડેશ 2 ઇઝ ઇક્વલ ટુ તો તમને હંમેશા 0 જ મળશે ખ્યાલ આવે છે હંમેશા યાદ રાખો કે તમને f ડેશ ની જે x ની જે પણ કિંમત મળે એ હંમેશા x ની આગળ તમે કિંમત રાખશો તો હંમેશા આન્સર 0 મળશે x ની તમારી પાસે કોઈ પણ કિંમત મળે એ f ડેશ x માં તમે મૂકો કિંમત તો આન્સર હંમેશા શું મળતો હોય 0 મળતો હોય ખ્યાલ આવે છે એનો મતલબ જુઓ અહીંયા તમને x બરાબર 1 આપેલો છે અને ત્યાં તમને જો મહત્તમ કિંમત મળે છે એનો મતલબ કે x બરાબર 1 આગળ આનું પ્રથમ વિકલન કરશું પ્રથમ વિકલન કરશું તો ત્યાં આન્સર તમને 0 મળશે ખ્યાલ આવી ગયો ને જુઓ સોલ્યુશન જુઓ કે અહીં આપેલું વિધેય અહીં આપેલ વિધેય શું છે વિધેય કે fx is equal to x raised to 4 minus 62 x square plus ax plus 9 છે ઓકે પ્લસ 9 છે આવું વિધેય આપેલું છે અને એ વિધેયનું તમે પ્રથમ વિકલન કરશો તો f ડેશ x બરાબર થશે 4x³ માઇનસ 62 અને 2 6 2 12 અને 12 ને 4 12 ને 4 24 બરાબર ને તો આ થશે x પ્લસ a ઓકે જો આ ડાયરેક્ટ દે મારો હિસાબ છે કે 62 2 જા નથી ખબર આપણે મતલબ 62 2 કેટલા થશે એ ખબર નથી પણ 60 2 કેટલા થશે તો કે 6 2 12 એટલે 120 થશે ઓકે અને બીજા 2 છે 2 નો 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે 4 એટલે આ થશે 124 ડાયરેક્ટ ઓકે તો આ રીતે છે બરાબર અને હવે આપણને ખબર છે કે જો x બરાબર 1 આગળ આ વિધેય મહત્તમ કિંમત ધારણ કરે છે એનો મતલબ કે x બરાબર 1 આગળ તમને આન્સર શું મળે હંમેશા f ડેશ x નો 0 મળે બરાબર ને જો x બરાબર b આગળ મહત્તમ કિંમત ધારણ કરતું હોય તમારું આ વિધેય એનો મતલબ કે f ડેશ 2 ઇઝ ઇક્વલ ટુ આન્સર શું મળે છે હંમેશા 0 ખ્યાલ આવી ગયો તો ચલો હવે આપણી પાસે f ડેશ x ની કિંમત આ છે પણ એની જગ્યાએ આવશે 1 આવશે x ની જગ્યાએ તો અહીંયા આવશે 4 ઓફ 1 નો ક્યુબ માઇનસ 24 124 1 પ્લસ a બરાબર 0 તો અહીંયા આવી જશે 4 માઇનસ 120 સોરી 124 પ્લસ a બરાબર 0
तो -120 प्लस ए बराबर 0 बराबर ने। અને આ માઇનસ ને પેલી બાજુ જાવ તો એ પ્લસ થઈ જશે એટલે અહીંયા આન્સર આવશે 120। ઓકે એટલે કે એ ની કિંમત તમારે x બરાબર 1 આગળ મહત્તમ કિંમત બનશે ત્યારે આ જે a જે છે ને અજ્ઞાત a એ કેટલો હશે 120 હશે। ખ્યાલ આવી ગયો કોન્સેપ્ટ? જો આ ના ખ્યાલ આવ્યો તો ફરીથી એકવાર વિડિયો જોજો, બાકી આ એકવાર કોન્સેપ્ટ આવી ગયો, દાખલો બહુ સિમ્પલ છે। ઓકે ક્લિયર? ચલો તો આગળનો દાખલો જોઈએ। दाखला नंबर 12 जुओ। दारनी अंदर तमने विधेय आपेलू छे विधेय f(x) बराबर x + sin 2x અને x જે છે એ 0 થી 2π ની વચ્ચે છે અને આપણે અહીંયા શોધવાનું છે મહત્તમ અને ન્યૂનતમ કિંમતો શોધવાની છે। તો દાખલો તમારા માટે બહુ ઈઝી થઈ જશે, મહત્તમ અને ન્યૂનતમ ઘણો સમયથી આપણે કરીએ છીએ બરાબર। તો ચલો સોલ્વ કરો એ, અને તો સોલ્યુશન કે અહીંયા આપેલું વિધેય, અહીં આપેલ आपेल विधेय शू आपेल विधेय छे विधेय fx बराबर x + sin 2x छे अने तमारा x जे छे ने ए 0 थी 2π नी अंदर बिलोंग करे छे। ओके चलो तो सर्वप्रथम तो आपणे x नी किंमत शोधवा माटे फर्स्ट डेरिवेटिव काढियानो f' x बराबर अहींया थशे x नो 1 अने sin नो शू थई जशे cos 2x अने 2x नो शू थई जशे 2। ओके तो तुमने શું મળશે f' x 1 + 2 cos 2x મળશે। ओके चलो x શોધવા માટે આપણે f' x બરાબર શું લેશું આપણે 0 અને f' x ની કિંમત છે 1 + 2 cos 2x બરાબર થશે 0। હવે 1 ને પહેલી જમણી બાજુ જવા દો તો એ થઈ જશે માઈનસ, તો તમને આન્સર મળશે cos 2x બરાબર -1/2। ओके चलो हवे आपणे જોવાની એક વસ્તુ છે, જો કઈ જોવાની વસ્તુ છે કે અહીંયા આપણને x belongs to 0 થી 2π છે, એનો મતલબ કે x છે એ 0 થી 2π ની અંદર બિલોંગ કરે છે, પણ આપણી પાસે અહીંયા શું કોણ છે ભાઈ, ચેક કરો કોણ છે, 2x છે। તો 2x કરવા માટે આપણે આને 2 વડે ગુણાકાર કરશું, તો 2 ગુણ્યા 0 એટલે 0, x ગુણ્યા 2 એટલે 2x અને આ થઈ જશે 4x, સોરી આ શું થઈ જશે 4π થશે બરાબર ને, આ મળશે આપણને અંતર 4π। એનો મતલબ કે આપણે એકમ વર્તુળની અંદર બે વાર રાઉન્ડ મારવાના છે આ રીતે બરાબર। પહેલો રાઉન્ડ અહીંયાથી તમે સ્ટાર્ટિંગ કરો ને અહીંયા પહોંચો એટલે પહેલો રાઉન્ડ અહીંયા હશે 0, અહીંયા હશે π, સોરી π/2, અહીંયા હશે π, અહીંયા હશે 3π/2 અને આ ભાઈ હશે 2π જેટલા। ઓકે 2π ની અંદર અહીંયા આવશો ફરીથી તો આ થઈ જશે 3π/2, અહીંયા થશે 3π, અહીંયા થશે 5π/2, આ થશે 4π। ખ્યાલ આવી ગયો? તો અહીંયા છે, તો ચલો હવે આપણી પાસે શું છે તો કે cos 1/2 છે। ચલો બહુ ઇન્ટરેસ્ટિંગ છે અહીંયાથી આવું જોવાનું કે હવે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ cos 2π બરાબર માઇનસ, હવે cos ની અંદર 1/2 ક્યારે આવે? તો તમે ભાઈ આસાનીથી તમને મને જવાબ દેશો, એ તો cos π/6 એ આવે છે બરાબર છે, cos π/6 એ આવે છે, શું આવે છે cos π/6 એ શું આવે છે તો કે આ માઇનસ મળે છે। ખ્યાલ આવે છે? તો અહીંયા જુઓ આપણી પાસે અંતરાલ શું છે, 0 થી 4π છે બરોબર, એટલે આપણે જોવાનું છે, જુઓ હવે આપણે જોવાનું છે કે આપણી પાસે પહેલા ચરણ હશે તો પહેલા ચરણ ની અંદર બધા જ ધન હશે, કારણ કે અહીંયા મને કોસ કેવો મળે છે, ઋણ મળે છે, તો કોસ ઋણ મળે ને એવા ચરણોને આપણે પકડવા પડશે। જો આ દાખલાની વિશેષતા છે, આ એકવાર સમજી ગયા દાખલો ઈઝી, તો અહીંયા આપણે કોસ ઋણ ક્યાં ક્યાં મળે છે એ ચેક કરવું પડશે। આગળના દાખલાની અંદર જુઓ, લગભગ આપણે મને ક્રમ નથી યાદ, પણ એ દાખલાની અંદર આપણે કોસ ધન મળતા હતા, પણ એ અહીંયા મળતા હતા π/2 આગળ, 3π/2 આગળ, સોરી π/2, અહીંયા થશે 3π/2, સોરી અહીંયા આવશે પાછા શું આવશે 7π/2 હે ને, જો અહીંયા 0, અહીંયા π/2, 3π/2, અહીંયા 2π, 2π + π/2 એટલે અહીંયા આવશે 5π/2 અને અહીંયા આવે 7π/2। ઓકે ત્યારે અહીંયા જ આપણને મળતા હતા જે પણ કિંમતો આપણે 0 જોતી હતી તે, પણ અહીંયા આપણે અહીંયા 1/2 છે તો 1/2 તો કાંઈ અહીંયા છે નહીં કોઈ પણ ચાર એંગલ વે,
तो क्या वच्चे हे तो ये वच्चे शोधवा माटे आपणे चरण चेक करवाना कि क्या कोष ऋण आवे छे। तो अहींया शुं हशे साइन हशे, अहींया हशे टेन हशे अने अहींया कोस हशे। एनो मतलब कि आपणे अहींया हशे साइन अने कोसेक धन, बराबर? एटले अहींया कोस आपणा ऋण हशे, कोस केवो हशे? ऋण हशे। ओके, अने अहींया पण कोस केवो हशे? ऋण हशे। ख्याल आवी गयो? अहींया कोस धन हशे अने अहींया पण कोस धन हशे। एटले आ बे चरण आपणे જોતા નથી, પણ આ ચરણ ને બંને ને જોશું। અને આ ચરણ ક્યાં છે ભાઈ? તો કે અહીંયા જુઓ તો આ હશે પાઈ બાય 2 પ્લસ થીટા અને અહીંયા હશે એ પાઈ માઈનસ થીટા। ઓકે ના, કારણ કે અહીંયા બોર્ડર પાઈ ની છે, પાઈ થી થોડોક થીટા નાનો લેશું તો એ ક્યાં ચરણમાં જતો રહેશે? બીજા ચરણની અંદર। અને પાઈ ની અંદર પ્લસ થોડોક થીટા લેશું ને તો એ ત્રીજા ચરણમાં જતો રહેશે। ઓકે, અને અહીંયા હશે 3 પાઈ બાય 2 માઈનસ થીટા અને અહીંયા હશે 3 પાઈ બાય 2 प्लस थीटा। ओके, परंतु आपणे जो आ थीटा ने लेशु नहीं, आ पण बीजा चरण नी अंदर आवे छे पण एने लेशु नहीं। एनु कारण ए छे कि पाई बाय 2 प्लस थीटा लेशु तो कोस नु साइन थई जशे, ख्याल आवे छे? अने अहींया पण शुं थई जशे? 3 पाई बाय 2 प्लस थीटा लेशो, सॉरी माइनस थीटा लेशो तो ए पण शुं करशे? प्लस नु कोस नु साइन करी देशे। पण आपणे तो साइन मां कोस मां जोईए ने, तो आपणे आ थीटा अने आ थीटा ने बंने ने आपणे लेशु नहीं, तो आपणे कोने लेवा पड़शे? एक तो पाई माइनस थीटा अने पाई प्लस थीटा। ओके, जयरे प्रथम मतलब एक राउंड मारीए त्यारे बीजो राउंड आवशे। जो आज प्रथम राउंड माटे नी वात करू तो प्रथम राउंड माटे एटले प्रथम वर्तुळ माटे, वर्तुळ माटे कोस नेगेटिव क्यारे आवशे? नेगेटिव कोस, कोस ऋण, कोस थीटा ए ऋण क्यारे आवे छे? अथवा तो हूँ आम लखू छू ऋण, ऋण माटे શું આવશે? તો કે પહેલા રાઉન્ડ માટે પાઈ માઈનસ થીટા અને પાઈ પ્લસ થીટા। હવે તમે અહીંયાથી ફરીથી અહીંયા જતા રહ્યા અને ફરીથી અહીંયા પહોંચો છો ત્યારે આપણી પાસે થીટા શું મળે છે? 3 પાઈ મળે છે। તો સેકન્ડ રાઉન્ડ માટે શું હશે? સેકન્ડ રાઉન્ડ માટે અથવા તો સોરી બીજા વર્તુળ માટે શું હશે? બીજા વર્તુળ માટે શું હશે? તો કે હવે આપણા કોસ જે હશે એ ઋણ ક્યાં હશે? તો કે 3 પાઈ માઈનસ થીટામાં અને 3 પાઈ પ્લસ થીટામાં। ख्याल आयो? 3 पाई माइनस थीटा ने 3 पाई प्लस थीटा। तो हूँ आने प्रथम राउंड माटे हूँ आ रीते लखी सकू कोस पाई माइनस थीटा एटले के पाई माइनस थीटा शू छे आपणी पासे पाई बाय 6। ख्याल आवी गयो? शू छे आपणी पासे पाई बाय 6। तो ध्यान थी जुओ कि कोस माइनस सॉरी पाई माइनस एटले बीजू चरण अने बीजा चरण नी अंदर कोस ऋण आवी गयो। ओके, चलो तो हवे अहीं चेक करो कि कोस 6 पाई माइनस पाई यानी कि आ आवी जशे 5 पाई बाय 6 એટલે કોસ 2 પાઈ બરાબર તમને મળે છે 5 પાઈ બાય 6। તો આ કોસ સોરી આ વિધેય સમાન થઈ ગયા એટલે આપણે ખૂણાઓને સરખાવી શકશું। તો અહીંયા આવી જશે 2 પાઈ બરાબર 5 પાઈ બાય 6 તો x સોરી 2x છે ને 2x આ શું છે 2x તો x બરાબર થઈ જશે આ 5 પાઈ બાય સોરી 5 પાઈ બાય 1 મિનિટ કોસ 1 બાય 2 ક્યાં આવે છે કોસ 1 બાય 2 પાઈ બાય 3 આવે છે બરાબર ને पाई बाय 3 આવે છે। ઓકે, पाई बाय 3 આવે છે તો અહીંયા આવી જશે पाई बाय 6 તો x ની કિંમત તમને મળે છે पाई बाय 6 5 पाई बाय 6। ખ્યાલ આવી ગયો? આ એક કોન્સેપ્ટ સમજો। ઓકે, ના ખ્યાલ આવે તો જુઓ કે ભાઈ પ્રથમ રાઉન્ડ માટે આવો છો તો અહીંયા પાઈ હોય અને સેકન્ડ રાઉન્ડ માટે 3 પાઈ હોય તો અહીંયા હશે પાઈ માઇનસ થીટા પણ હશે અને પાઈ 3 પાઈ માઇનસ થીટા પણ અહીંયા જ હશે। અહીંયા પણ શું હશે? 3 પાઈ પ્લસ થીટા હશે આ સેકન્ડ રાઉન્ડ માટે અને આ ફર્સ્ટ રાઉન્ડ માટે। ઓકે, ના ખબર પડે તો સેકન્ડ ટાઈમ બીજી વાર વિડીયો પણ જોજો તમે। ઓકે, ચલો હવે આપણી પાસે ફર્સ્ટ રાઉન્ડ માટે આના માટે આપણે થીટા શોધી લીધા છે પાઈ પાઈ માઇનસ થીટા માટે। હવે આપણે પાઈ પ્લસ થીટા માટે શોધીએ। જુઓ આ રીતે અને એરો મારી દઈએ એટલે આપણને હાઇલાઇટ ખ્યાલ આવે કે કોસ 2 થીટા એટલે કોસ 2x બરાબર માઇનસ કોસ શું થશે અહીંયા પાઈ બાય 3 છે પાઈ બાય 3 છે બરાબર ને તો આપણે આને લખી શકશું કે પાઈ પ્લસ પાઈ બાય 3 લખી શકશો ઈઝી લખી શકો તો આ થશે 3 પાઈ 3 પાઈ પાઈ પ્લસ પાઈ બાય 3 ઓકે 3 પાઈ માઈનસ પાઈ એટલે આ થઈ જશે 2 પાઈ બાય 3 ને કેમ આવું થાય છે જો 3 પાઈ માઈનસ પાઈ એટલે આ થશે 2 પાઈ બાય 3 અહીંયા આવશે 2 પાઈ બાય 3
बराबर ने, એટલે અહીંથી 2 2 કેન્સલ થઈ જશે એટલે અહીં આવશે π/3. ઓકે, થોડી ગણતરીની અંદર ભૂલ થઈ ગઈ, જો જોશમાં થોડું અવળું લખાઈ ગયું. બરાબર, અહીંયા થશે 3π + π, એટલે આ થઈ જશે cos 3 x 4 4π/3. ઓકે, આ cos 2π બરાબર 2x બરાબર છે, તો 2x બરાબર શું મળશે આપણને 4π/3, તો x બરાબર શું મળશે આપણને 2π/3. ख्याल आ गया, x बराबर तुमने શું મળશે 2π/3. क्लियर, चलो એ જ રીતે આપણે આના માટે પણ ચેક કરીશું. તો એના માટે ચેક કરવા માટે શું કરીશું આપણે, અહીંયા હું લખું છું, જુઓ કે cos 2x is equal to cos 3π - θ, અને θ શું છે આપણી પાસે π/3, π/3. તો ચલો cos આ થશે 3 3 9, 9 માંથી 1 જશે તો 8 વધશે, એટલે આ થશે 8π/3. cos 2x બરાબર મળે છે, તો 2x બરાબર શું થશે 8π/3, એટલે x બરાબર તમને મળશે 4π/3. ખ્યાલ આવે છે? એ જ રીતે હવે આપણે લાસ્ટમાં શોધી લઈએ, લાસ્ટમાં શોધી લઈએ. જો આનો હટાવી દઉં છું, બરાબર, મારે સ્પેસ અહીંયા ઓછી છે, એટલે આને તમે લખી લેજો તમારી રીતે, સ્ટેપ બાય સ્ટેપ, અને સમજજો એકવાર. અહીંથી હું હટાવી દઉં છું. चलो हम जुओ, हम आप लास्ट में कि कॉस टू एक्स इज इक्वल टू कॉस थ्री पाई प्लस थीटा, थीटा से अपना पाई बाय थ्री, तो आस कॉस त्रण तेरी नौ, नौ ने एक दस, दस पाई बाय थ्री, आ मळे छे कॉस टू एक्स बराबर, तेथी कॉस टू एक्स बराबर तमने मळशे दस पाई बाय थ्री, तो एक्स बराबर तमने मळशे फाइव पाई बाय थ्री. एक्स बराबर शू किंमत मळशे? फाइव पाई बाय थ्री. चलो तो x ની તમને ચાર કિંમત મળે છે, π/3, 2π/3, 4π/3 અને 5π/3. ઓકે, તો આની આગળ આપણે કિંમત ચેક કરવાની છે કે ક્યાં કિંમત આગળ મહત્તમ મળે છે અને કઈ કિંમત આગળ ન્યૂનતમ કિંમત મળે છે. ઓકે, તો ચલો હું બધી જ વસ્તુ હટાવી દઉં છું અહીંયાથી, તમે એકવાર લખી લેજો, હું થોડો સાઈડમાં હટી જાઉં છું એકવાર. ઓકે, ચલો હવે આ હટાવી દઉં છું, આને પણ હટાવી દઉં છું. चलो हम ध्यान जुओ, हम आप सौ प्रथम क्या थी चेक कर, एक पाई बाय थ्री मैं थोड़ा हटाई दीदो, एक्स बराबर पाई बाय थ्री माटे चेक करव, तो सौ प्रथम विधेय लखो कि एफ एक्स बराबर एक्स प्लस साइन टू एक्स है, बराबर ने. चलो हम आप सौ प्रथम शोधीए पाई बाय थ्री माटे, एक्स बराबर पाई बाय थ्री माटे. चलो एक्स बराबर पाई बाय थ्री माटे चेक करो, तो आ थशे एफ ऑफ पाई बाय थ्री is equal to x ની જગ્યાએ આવશે π/3 + અહીંયા આવશે sin 2 into π/3. ઓકે, તો sin 2 into π/3 એટલે 2π/3, તો આપણને ખબર છે કે sin 2π/3 ની વેલ્યુ આપણને ખબર ન હોય તો આપણે શું કરીએ કે sin π - π/3 કરીએ. π - એટલે કેટલામું ચરણ? બીજું ચરણ, અને બીજા ચરણની અંદર sin કેવો હોય? ધન હોય, તો અહીંયા આવશે पाई बाय थ्री प्लस साइन पाई बाय थ्री, अने साइन पाई बाय थ्री नी किंमत आपने खबर छे शुं छे के साइन पाई बाय थ्री इज इक्वल टू रूट थ्री बाय टू, एटले अहींया आवशे आंसर पाई बाय थ्री प्लस रूट थ्री बाय टू, आ तमने मळे छे एफ ऑफ पाई बाय थ्री नी किंमत, केटली मळे छे? पाई बाय थ्री प्लस रूट थ्री बाय टू. ओके, चलो आ आपणे एक्स बराबर पाई बाय थ्री माटे चेक कर्यु छे, हवे टू पाई बाय थ्री माटे चेक करवु छे. ओके, तो चलो चलो हवे आपणे एक्स इज इक्वल टू टू पाई बाय थ्री माटे, तो अहींया शुं आवशे? जुओ आ विधेयनी अंदर किंमत मूकशुं तो अहींया मळशे एफ ऑफ टू पाई बाय थ्री बराबर, अहींया आवशे टू पाई बाय थ्री प्लस साइन साइन टू इंटू टू पाई बाय थ्री, એટલે આ થઈ જશે ફોર પાઈ બાય થ્રી, ડાયરેક્ટ લખી દઉં છું. ઓકે, ઘણું લાંબુ થઈ ગયું, તો અહીંયા આવશે ટુ પાઈ બાય થ્રી પ્લસ સાઈન, લખી શકશું આપણે પાઈ પ્લસ પાઈ બાય થ્રી. ઓકે, ચલો પાઈ પ્લસ એટલે કેટલામ ચરણ? બીજું ચરણ, અને બીજા ચરણની અંદર સાઈન કેવો હશે? ઋણ હશે. ઓકે, તો અહીંયા આવશે ટુ પાઈ બાય થ્રી માઇનસ સાઈન પાઈ બાય થ્રી. ચલો, તો ટુ પાઈ બાય થ્રી સાઈન પાઈ બાય થ્રી, એટલે તમને ખબર છે સાઈન પાઈ બાય થ્રી એટલે શું આવશે? રૂટ થ્રી બાય ટુ,
तो अँ आ रूट थ्री बाय टू, तो अँ तमने किंमत मे एफ ऑफ टू पाई बाय थ्री, एनी किंमत मे के एटली मे। ओके चलो हवे आपणे शोधवानी छे। एक काम करो, हूँ तमने आ थोड़ूक काम छे तमारा माटे आपू छू, दाखलो घणो मोटो थई जशे एटले के भाई एक्स बराबर फोर पाई बाय थ्री माटे शोधशो आज रीते किंमत, अने फाइव पाई बाय थ्री माटे पण आज रीते किंमत शोधशो, એટલે તમને કિંમતો મળશે ચારે ચાર, અને એ કિંમત માટે સૌથી મોટી કિંમતો એ મહત્તમ બનશે અને સૌથી નાની કિંમત હશે એ ન્યૂનતમ બનશે, બરાબર? એ તમે થોડુંક કામ કરજો તમારી રીતે, એટલે તમને થોડોક અંદાજ પણ આવી જશે કે કઈ રીતે કામ કરવાનું છે, અને દાખલો બને તો એક બે વાર પ્રેક્ટિસ કરજો જેથી કરીને તમને પૂરેપૂરો કોન્સેપ્ટ મગજમાં બેસી જાય। ઓકે તો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ, આગળના વિડીયોની અંદર આપણે આગળના દાખલાની ચર્ચા કરીશું।